દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સેવનિયા ફૂલપુરા ગામે બે બાળકોનું તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સેવનિયા ફૂલપુરા ગામે બે બાળકોનું તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. મરણ જનાર બાળકોના નામ મહેન્દ્રભાઈ દિલીપભાઈ નિનામા તેમજ ગોવિંદભાઈ ઉદયસિંહ કોડી છે. જે ફૂલપુરા બંને જણા તળાવમાં નાહવા ગયેલ હોય તે સમય દરમિયાન પાણી પી જવાથી મૃત્યુ નિપજેલ. આજરોજ બપોરના એટલે 3:30 વાગે ફૂલપુરા ગામે બે મિત્રો ગામના તળાવમાં બંને નાહવા જતા અકસ્માત પાણી પી જતા મરણ ગયા. મરનાર વ્યક્તિના નામ શું છે? મરનાર વ્યક્તિ મહેન્દ્રભાઈ દિલીપભાઈ જાતે નિનામા અને બીજો છોકરો છે ગોવિંદભાઈ ઉદયસિંહભાઈ ઘોડે. બંને એક જ ગામના છે. બંને એક જ ગામના છે અને મૃત્યુ પામ્યા છે પાણી પીવા જવા અકસ્માતે પાણી પડી જવા. ઓકે. આજરોજ ગામ ફૂલપુરા સેવનિયા જાતે સરપંચ છું. આજે અમારા ગામના સેવનિયાના તળાવમાં બે છોકરાઓ નાહવા ગયા હતા. એ નાહવા જતા અંદર ડૂબી જતા મોત થઈ ગયું એમનું અને એમનું ગ્રામજનોએ બહાર કાઢતા મોત જણાવ્યું છે અને તેમને સિવિલમાં આજરોજ સિવિલમાં લાવ્યા છે. કયા કયા કઈ ખાતે? દેવગઢ બારિયા સિવિલ ખાતે. ગામ ફૂલપુરા સેવનિયા જાતે સરપંચ છું. આજે અમારા ગામના સેવનિયાના તળાવમાં બે છોકરાઓ નાહવા ગયા હતા. એ નાહવા જતા અંદર ડૂબી જતા મોત થઈ ગયું એમનું અને એમનું ગ્રામજનોએ બહાર કાઢતા મોત જણાવ્યું છે અને તેમને સિવિલમાં આજરોજ સિવિલમાં લાવ્યા છે. કયા કયા કઈ ખાતે? દેવગઢ બારિયા સિવિલ ખાતે. આજરોજ બપોરના એટલે 3:30 વાગે ફૂલપુરા ગામે બે મિત્રો ગામના તળાવમાં બંને નાહવા જતા અકસ્માત પાણી પી જતા મરણ ગયા. મરનાર વ્યક્તિના નામ શું છે? મરનાર વ્યક્તિ મહેન્દ્રભાઈ દિલીપભાઈ જાતે નિનામા અને બીજો છોકરો છે ગોવિંદભાઈ ઉદયસિંહભાઈ ઘોડે. બંને એક જ ગામના છે. બંને એક જ ગામના છે અને મૃત્યુ પામ્યા છે પાણી પીવા જવા અકસ્માત પાણી પડી જવા. ઓકે. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે ચેતન નાથાણી દેવગઢ બારિયા.